મારું નામ રચના છે મારા પિતાનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું હતું મારી સાથે માત્ર મારી માતા જ રહેતી હતી અને મેં મારો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને અમે મધ્યમ વર્ગના લોકો હતા મારા પિતાની સારવાર પાછળ ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા તે પછી પણ તે બચી શક્યા નહીં પિતાના અવસાન પછી અમારા ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી મારી માતા બીમાર હતી લોકોના ઘરમાં કામ કરી શકતી ન હતી તેથી મારે ઘર ચલાવવા માટે કંઈક કરવું પડે તેમ હતું હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું ઘરની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી માતાની દવાઓ માટે પણ પૈસાની જરૂર હતી પણ હું કંઈ સમજી શકતી ન હતી પછી સંજોગોથી મજબૂર થઈને મેં બાળકોને ટ્યુશન આપવાનું નક્કી કર્યું અમારો વિસ્તાર નાનો હોવાને કારણે મને ક્યાંય કામ મળતું ન હતું હું એવી નોકરી શોધી રહી હતી જ્યાં ફક્ત સ્ત્રીઓ જ હોય પણ નજીકમાં એવું કોઈ કામ ઉપલબ્ધ ન હતું મોટે ભાગે પુરુષો દરેક જગ્યાએ કામ કરતા હતા અને મારી માતા મને નોકરી કરવા માટે ના પાડી રહી હતી તે ઈચ્છતી હતી કે ભલે આપણે ભૂખે મરી જઈએ પણ મારે ઘરની બહાર નીકળવાની કોઈ જરૂર નથી પરંતુ ઘરની બગડેલી હાલત અને માતાને દવા મળતી ન હોવાથી આ બધાથી હું અને મારી માતા ખૂબ જ પરેશાન થઈ ગઈ હવે ઘરમાં ભૂખે મરવાની સ્થિતિ આવી ગઈ હતી અમારા વિસ્તારના લોકો પણ અમારા જેવા ગરીબ હતા હું તે બાળકોને ટ્યુશન આપવા માગતી હતી પરંતુ મને એટલી ખબર હતી કે મારા વિસ્તારના લોકો મને વધારે ફી આપી શકશે નહીં અને ઓછા પૈસામાં હું મારું ગુજરાન ચલાવી શકતી ન હતી જ્યારે મારો ખર્ચ પણ વધારે હતો પછી મારી એક મિત્રએ મને જણાવ્યું કે તું હોમ ટ્યુશન કેમ નથી કરતી જો હું બીજા લોકોના ઘરે બાળકોને ભણાવવા જઈશ તો મને વધુ પૈસા મળશે વર્તમાન સંજોગોને કારણે મોટાભાગના માતા પિતા તેમના બાળકોને ઘરે રાખવાનું વધુ સારું માને છે એટલા માટે તે લોકો કોઈપણ શિક્ષકને ઘરે આવવા માટે વધારાના પૈસા પણ આપે છે જ્યારે મેં આ વિશે વધુ માહિતી મેળવી તો બધાએ મને એક જ સલાહ આપી કે ઘરે જઈ શિક્ષણ આપવું મારા માટે વધુ સારું રહેશે અને મને તેના માટે વધુ પૈસા મળશે હું આ કામ કરવા તૈયાર હતી પણ મારી માતાએ મને અટકાવી અને મને બહાર જવા ન દીધી મુશ્કેલીથી મેં તેમને આ કામ માટે તૈયાર કર્યા હતા કારણ કે હવે અમને ખોરાકની જરૂર હતી તેથી મારે કંઈક કરવું હતું હવે હિંમત હાર્યા પછી મારી મા પણ મારી સાથે સંમત થઈ ગઈ મેં પરિચિતોને કહ્યું કે જો કોઈની હોમ ટ્યુશનની જરૂર હોય તો તેઓ મારો સંપર્ક કરે ટૂંક સમયમાં મને જવાબ પણ આવી ગયો હતો એક સારા ઘરેથી મને ટ્યુશનની ઓફર મળી હતી શરૂઆતમાં મને ખબર ન હતી કે મારે તેમની સમક્ષ શરત તરીકે શું મૂકવું છે મેં લોકોને ફક્ત એટલું જ કહ્યું હતું કે હું મારા ઘરની એકલી કમાવાવાળી છું અને હું ફક્ત મજબૂરીમાં આવું કામ કરી રહી છું કારણ કે મારા પિતાનું હમણાં જ અવસાન થયું હતું અને મને પૈસાની ખૂબ જ જરૂર છે પણ હું તેમના બાળકોને ખૂબ સારી રીતે ભણાવીશ કદાચ આ જ મારી ભૂલ હતી કે મેં લોકોને મારી નબળાઈ વિશે જણાવવાનું શરૂ કરી દીધું હતું મારી નોકરી શરૂ થઈ ગઈ હતી હું બપોરે બેથી રાતના આઠ વાગ્યા સુધી ઘરે ઘરે બાળકોને ભણાવતી હતી હું એક એક કલાક સુધી પાંચ ઘરે ટ્યુશન આપવા જતી હતી આ બાળકોમાંના એક જેને હું સાતથી આઠ વાગ્યા સુધી ભણાવતી તે છોકરાનું નામ કેતન હતું શરૂઆતમાં તે મારી સાથે ખૂબ જ વિચિત્ર રીતે વાત કરતો હતો એ ઘરમાં માત્ર એક જ સ્ત્રી હતી તે કેતનની મા કેતન ખૂબ જ ખુશમિજાજ છોકરો હતો તેના માતા પિતાનો એક માત્ર પુત્ર હતો તે ચૌદ વર્ષનો હતો ઘરમાં માતા પુત્ર સિવાય કોઈ રહેતું ન હતું તેની માતાએ મને કહ્યું કે કેતન તેનો સૌથી વહેલો અને એક માત્ર પુત્ર છે તેના પિતા એક મોટી કંપનીમાં કામ કરતા હોવાથી તે બીજા શહેરોમાં જતા રહે છે મેં વિચાર્યું કે સારી બાબત છે આ પરિવાર ઘણો અમીર છે મને અહીં ટ્યુશન માટે સારી એવી ફી મળી રહી હતી કેતનને ભણાવતા હવે વીસ દિવસ વીતી ગયા અચાનક એક દિવસ મેં જોયું કે જ્યારે પણ હું તેને હોમવર્ક આપું છું ત્યારે તેના હોમવર્કની નકલ પર વિચિત્ર ચિત્રો હતા ત્યાં કેટલીક વિચિત્ર લાઇન પણ બનાવેલી હોતી હું આ બધાનો અર્થ ક્યારેય જાણતી ન હતી પણ હું તેનો અર્થ જાણવા માંગતી હતી મને લાગ્યું કદાચ કેતન ફ્રી સમયમાં આ કરતો હશે પરંતુ એક દિવસ અચાનક મેં તેની નકલ પર એક વિચિત્ર આકાર દોરેલો જોયો જ્યારે મેં તેની માતાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે તેના પુત્રને કલાકાર બનવામાં રસ છે તે આર્ટિસ્ટ બનવા માંગે છે પરંતુ તેની માતા ઈચ્છે છે કે તેનો પુત્ર ઉચ્ચ શિક્ષણ મેળવે જેથી પછીથી તે કેવા પ્રકારનો વ્યવસાય કરવા માંગે છે તે નક્કી કરી શકે મેં તેને કહ્યું કે તમારી વિચારસરણી બહુ સારી છે પરંતુ હું માનું છું કે બાળકોને જે પણ રસ હોય તે કરવા દેવું જોઈએ જો તેને આર્ટિસ્ટ બનવું હોય તો તમારે તેને સહારો આપવો જોઈએ મારી વાત સાંભળીને કેતનની માતા કહેવા લાગી મેં તમને કહ્યું તમારે એટલું જ કરવું જોઈએ ખબર નહીં કેમ પણ મને તેની માતાના શબ્દોમાં ગુસ્સો અને કડવાશ દેખાવા લાગી હતી જો કે તે આમ તો ખૂબ જ સારા વર્તનની સ્ત્રી હતી પરંતુ ખબર નથી આજે તેને આટલો ગુસ્સો કેમ આવ્યો અત્યારે મેં તેની વાત પર બહુ ધ્યાન ન આપ્યું અને ચેતનને સમજાવ્યું કે અત્યારે તું ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ પૂરો કરી લે તે પછી ચાલો જોઈએ કે તમે શું બનવા માગો છો તમે હજુ બાળક છો અત્યારે તમારે ફક્ત અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ ચેતન વધારે વાત કરતો ન હતો તેને પોતાનાથી વધુ કોઈ બાબતની પરવા ન હતી તે કોઈની સાથે વાત કરવી પણ તેને પસંદ ન હતી કદાચ એ તેની આદત હતી તે દિવસ પછી મને તેની બુકમાં આવી કોઈ લાઈન મળી ન હતી તે સોમવાર હતો જ્યારે હું મારે ઘરે જવા નીકળી અચાનક મને લાગ્યું કે કોઈએ મને અવાજ આપ્યો છે પણ મેં પાછળ ફરીને જોયું તો પાછળ કોઈ ન હતું પણ આ અવાજ મને બાળક જેવો લાગ્યો એવું લાગ્યું કે કેતને મને અવાજ આપ્યો છે જેને હું દરરોજ ભણાવવા આવતી હતી બીજા દિવસે જ્યારે હું કેતનના ઘરે તેને ટ્યુશન આપવા આવી ત્યારે તેને જોઈને નવાઈ લાગી કારણ કે કાલ રાતથી કેતનને ખૂબ તાવ હતો તેની માતાએ મને કહ્યું કે તેના પુત્રની તબિયત સારી નથી ગઈકાલ રાતથી તેને ખૂબ તાવ છે આજે કોઈ ટ્યુશન નહીં થાય મેં તેની માતાને કહ્યું કે હું એકવાર તેને મળી લઉં અને તેની તબિયત વિશે પૂછીશ આટલું કહીને જ્યારે હું તેના રૂમ તરફ જવા લાગી ત્યારે તેની માતાએ મને અટકાવી અને અજીબ અંદાજમાં કહેવા લાગી કે તે સૂઈ રહ્યો છે અને તમારે કાલે પણ આવવું નહીં બે દિવસ પછી આવજો અને તેને ભણાવી લેજો મને તેની માતાનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યું પણ હું ચૂપચાપ તેના ઘરની બહાર આવી અને વિચારતી હતી કે ગઈકાલ સુધી કેતન એકદમ સારી સ્થિતિમાં હતો કદાચ હવામાનને કારણે તેને આવું થયું હશે જ્યારે હું ઘરે આવી અને મારી માતાને ઉધરસ ખાતી જોઈ ત્યારે મને યાદ આવ્યું કે હું તેના માટે દવાઓ લાવવાનું તો ભૂલી ગઈ છું હું ઘરના દરવાજાથી જ મેડિકલ સ્ટોલ તરફ રવાના થઈ મેડિકલમાંથી દવા લેતા જો નીચે આવવા લાગી તો અચાનક મારો પગ ફસાઈ ગયો અને મેં મારો કાબૂ ગુમાવી દીધો અને હું મેડિકલ સ્ટોરની સીરી પરથી નીચે પડી ગઈ પણ જ્યારે મેં ઉપર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કારણ કે સામે કેતનની માતા ઊભી હતી જેના પુત્રને હું ટ્યુશન આપવા જતી હતી આ તો ખૂબ જ અમીર પરિવારમાંથી હતા તો પછી તે આ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ કેમ લેતા હતા કારણ કે હું અહીં દવાઓ ખરીદવા આવી હતી તે તો સામાન્ય મેડિકલ સ્ટોર હતો પરંતુ હું કેતનની માતાને પૂછ્યા વિના કેમ રહી શકું મેં તેને પૂછ્યું કે તમે અહીં બધું બરાબર છે ને પણ કદાચ તેને મારા પ્રશ્ન ખરાબ લાગ્યો તે કહેવા લાગી કેમ શું થયું હું અહીં આવી શકતી નથી મારા અહીં આવવા પર કોઈ પ્રતિબંધ છે મેં મુદ્દો સંભાળ્યો કે ના હું ફક્ત એટલું જ કહી રહી હતી કે મેં તમને અહીં પહેલાં ક્યારેય જોયા નથી વાસ્તવમાં હું અહીં મારી માતાની દવાઓ લેવા આવી હતી અને તમે પણ આજે અહીં આવ્યા છો કેતનની તબિયત સારી છે ને આ મુદ્દે કેતનની માતાએ કહ્યું કે તું બહુ બોલે છે ઓછું બોલો આટલું કંઈ તે મારી બાજુમાંથી ચાલી ગઈ તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે કારણ કે આ પહેલાં તે મારી સાથે ખૂબ સારી રીતે રહેતી હતી છેલ્લા બે દિવસથી તેનું મારા પ્રત્યેનું વર્તન ખૂબ જ કડવું બની રહ્યું હતું હું મારા ઘરે આવી તો માએ મને વિચારોમાં ખોવાઈ ગયેલી જોઈને પૂછ્યું શું થયું છે રચના કઈ વાત છે મેં કીધું મમ્મી કંઈ નથી હું એક બાળકને ટ્યુશન આપું છું હું હમણાં જ તેની માતાને મેડિકલ સ્ટોર પર મળી હતી તેનું વર્તન મારી સાથે ખૂબ કઠોર હતું ખબર નથી કેમ અમીર લોકો આવા હોય છે તમારી માતા મારી તરફ જોઈને કહેવા લાગી અરે દીકરી આ તો સંપત્તિની વાત છે મોટા લોકો એવા જ હોય છે જ્યારે તેમને ધનની લાલસા લાગે છે બધા સમજનો પાછળ છોડી દેવા પડે છે એવી બેચેની લાગણી રહે છે કે કોઈક રીતે પૈસા મળે મેં મારી મમ્મીને કહ્યું મને ખબર છે મમ્મી પૈસામાં મોટી શક્તિ છે પણ આ કેવું કે પોતાના બાળકોના દુશ્મન બનવું વધુ સારું લાગે છે અને જો કોઈ બીજા લોકો તેના બાળકો પર ધ્યાન આપે છે અથવા તેમના માટે આધાર બની જાય છે તો આ અમીર લોકો તે વાત પણ સહન કરતા નથી મારી માતા હસ્તી કહેવા લાગી આ જ વાત છે મારી દીકરી હું પણ તને એ જ સમજાવું છું હું જે અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી છું કે આ લોકોને ઉદ્દેશ્ય એ છે કે જો આપણને સંપત્તિ મળી તો આપણે બીજા લોકો પણ રાજ કરીશું મેં કહ્યું મમ્મી ભગવાને આપણને ગરીબ બનાવ્યું ભગવાનની કૃપાથી અમને અમારા પિતા સાથે કોઈ સમસ્યા ન હતી પરંતુ પિતાના અવસાન પછી અમારા ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ ભલા અમે ગરીબ બની ગયા પણ ઈશ્વરે આપણને સંબંધોને મહત્વ આપતા શીખવ્યું છે માએ હસીને મારો હાથ પકડીને કહ્યું સાર હવે તું આરામ કર હું તારા માટે ભોજન લાવું છું બસ સમય આમ જ પસાર થતો હતો એ બુધવારનો દિવસ હતો મેં જોયું તો કેતન એક બુકને ધ્યાનથી જોઈ રહ્યો હતો મેં તેની તરફ ગુસ્સાથી જોયું અને તેને પૂછ્યું કે તે આ શું કરે છે તારું ધ્યાન અભ્યાસમાં નથી ક્યારથી હું તને એક જ પ્રશ્ન પૂછું છું અને તું મારા પ્રશ્નનો કોઈ જવાબ નથી આપતો કે તને કહ્યું મેમ હું તમને જવાબ આપું તમે ખુશ થશો પરંતુ આ મારા માટે સારું રહેશે ને અને મારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડશે મેં તેને કહ્યું કે તારી વાતનો અર્થ શું છે અને તું આટલી ઊંડી વાત કેમ કરે છે અને તું હજી બાળક છે અને બાળકોને માત્ર અભ્યાસ અને રમતગમત પર જ ધ્યાન આપવું જોઈએ આવી મોટી વાતો ન કરવી જોઈએ તમે શું કહો છો તે હું સમજી શકતી નથી તમે મને સરળ શબ્દોમાં કહો કે તમે શું કહો છો કે તને કહ્યું મારે તમને કશું કહેવું નથી હું થાકી ગયો છું બાકીનું કાલે વાંચીશું મેં કહ્યું પણ તારું હોમવર્ક પણ હજી પૂરું થયું નથી તેને કહ્યું મેં તમને કહ્યું કે આજે માટે આટલું પૂરતું છે તમે મારી સાથે બહેસ કેમ કરો છો મેં કહ્યું હું તારી શિક્ષક છું અને શિક્ષક માતા સમાન છે તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો મને સારું લાગતું નથી જેના પર તેણે મારી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું ખબરદાર જો તમે મને મારી મા કહી છે તમે ખૂબ સારા છો અને હું તમારું સન્માન કરું છું આનો અર્થ એ નથી કે તમારે મારી માતા બનવાની જરૂર છે કારણ કે તમે મારી માતાની જગ્યા લઈ શકતા નથી મેં કેતન તરફ ધ્યાનથી જોયું જેની આંખો અને તેની જીભ સરખી ભાષા બોલતી ન હતી હું ચૂપ થઈ ગઈ અને મારી બેગ લઈને ત્યાંથી જવા લાગી ત્યારે અચાનક કેતનની માતા સામે આવી મેં તેને જોયા અને નમસ્કાર કર્યા ત્યારે તેણે મને નમસ્કાર કર્યા અને કહ્યું આ તમારી એક મહિનાની એડવાન્સ ફી છે અને તમે કાલે અહીં ના આવશો કારણ કે અમારે ક્યાંક જવું છે મેં થોડા હરવા સ્વરે કહ્યું તમારી વાત સાચી છે પણ હવે કેતનની ટેસ્ટ શરૂ થઈ રહી છે અને મને લાગે છે કે તેને ભણવાની જરૂર છે જો આવી રજાઓ થતી રહે તો તે ભણેલું બધું ભૂલી જશે અને માર્ક્સ પણ સારા નહીં આવે મેં જે કહ્યું તે સાંભળીને તેની માતા અચાનક ગુસ્સે થઈ ગઈ કહેવા લાગી અરે છોકરી તને શું થયું છે મારો દીકરો થોડો તારી પાસે ડોક્ટરિંગનું ભણે છે એક દિવસની રજા લેવાથી કોઈ નુકસાન નહીં થાય તે હજી એક બાળક અને નાના વર્ગમાં જ અને તારે તેની માતા બનવાની જરૂર નથી એટલો ઊંડો વિચાર કરવાની જરૂર નથી તેની માતાની વાત સાંભળીને મને શરમ આવી તે કેટલું કળવું બોલતી હતી મને ત્યાં મૂકીને કેતનની માં અંદર ગઈ હતી આખા રસ્તે મેં મનમાં આ જ વિચાર કર્યો કે ભવિષ્યમાં હું ક્યારેય આ અમીર લોકોની કોઈ બાબત પણ નહીં બોલીશ જો કેતન ફેલ જાય તો તે જાય પરંતુ મને અફસોસ થશે કે કેતન ખૂબ જ હોશિયાર છે અને તેના પર થોડું ધ્યાન આપીને તે સફળતા મેળવી શક્યો હતો પણ જ્યારે તેની માતા ઈચ્છતી નથી તો તેથી મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં કંઈ થઈ શકે નહીં હું આગળ વધવા લાગી જ્યારે અચાનક મને ફરી લાગ્યું કે કોઈએ મને બોલાવી જ અને હું રિક્ષામાં બેસવા જઈ રહી હતી અચાનક મને ફરીથી લાગ્યું કે કોઈએ મને ફરીથી બોલાવી છે મેં રિક્ષા રોકાવી અને પાછળ જોયું તો ત્યાં કોઈ ન હતું ખબર નહીં કેમ વારંવાર મને એવું લાગતું હતું કે કોઈ મને બોલાવી રહ્યું છે અને આવું ત્યારે જ થતું જ્યારે હું ટ્યુશન આપીને કેતનના ઘરેથી જતી હતી જિંદગી આમ જ ચાલતી હતી ત્યારે અચાનક મારા જીવનમાં એક મોટું તોફાન આવ્યું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા જીવનમાં આવો સમય આવી શકે છે બીજા દિવસે જ્યારે હું કેતનના ઘરે ભણાવવા ગઈ ત્યારે ત્યાં એક માણસ બેઠેલો જોઈને મને આશ્ચર્ય થયું એ માણસ મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો મેં મારો દુપટ્ટો બરાબર કર્યો કારણ કે મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું મને વિચારમાં જોઈને ચેતને મને કહ્યું મેમ અમારા પપ્પા જ કામ માટે બીજા શહેરોમાં જતા રહે છે આ સાંભળીને મેં થોડી રાહત અનુભવી નહીં તો મને ડર તો લાગતો હતો કે આ સમયે ઘરમાં હાજર વ્યક્તિ કોણ છે જો મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તેને પણ મારી જેમ શંકા થવા લાગી હોત હાલમાં તેઓ ત્યાં બેઠા હતા અને હું કેતનને બેગ લાવવાનું કહી બીજા રૂમમાં ગઈ આ ઘરમાં મેં કેતનને ટ્યુશન આપવાનું શરૂ કર્યું તેને ત્રણ મહિના થઈ ગયા હતા તેથી જ હું સારી રીતે જાણતી હતી કે જો તે લોકો ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તો હું બીજા રૂમમાં જઈને ભણાવી શકું હું કેતનને ટ્યુશન આપી રહી હતી ત્યારે અચાનક તે માણસ રૂમમાં આવીને બેસી ગયો મને હેલો કહ્યું જેનો મેં નર્માશથી જવાબ આપ્યો તે માણસે કહ્યું કે મારો દીકરો તમને પરેશાન કરતો નથી ને મેં તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ જોયો છે તમે ખરેખર મારા બાળકને ખૂબ સારી રીતે શીખવી રહ્યા છો તમને ફી આપી અમારા પૈસા સફળ થઈ રહ્યા છે મેં આ માણસની વાતોનો જવાબ આપ્યો અને કહ્યું કે હા હું પૈસા જ તેના લઉં છું તેણે મારી સામે એટલી તીવડા આંખોથી જોયું કે હું તેને ઓળખી ગઈ એટલામાં કેતનની માતા રૂમની અંદર આવી તેણે તેના પિતા સાથે વાત કરી અને પછી તે તેને રૂમમાંથી બહાર લઈ ગઈ હું આ લોકોની ક્રિયાઓને સમજી શકી મને ખબર નથી કે આ લોકો પોતાને શું માને છે કેતન અને હું બેસીને ભણતા હતા જ્યારે ફરીથી તે માણસ રૂમમાં આવ્યું અને કહ્યું શિક્ષક જો તમને કંઈ પણની જરૂર હોય તો તમે નિસંકોચ પૂછી શકો છો મેં હસીને કહ્યું ના મારે કંઈ જરૂર નથી પણ તમે આ રૂમ છોડીને જશો તો મારા માટે કેતનને ભણાવવાનું સરળ રહેશે મારી વાત સાંભળીને તે માણસના ચહેરાનો રંગ અચાનક બદલાઈ ગયો કદાચ મેં જે કહ્યું તેનાથી તેને ખરાબ લાગ્યું પણ હું શું કરી શકું તે મને ભણાવવામાં પરેશાન કરતો હતો પરંતુ તેમ છતાં તેણે ચૂપચાપ મારી વાત પર કાબૂ રાખ્યો હું લાચાર હતી મારા સન્માનની રક્ષા કેવી રીતે કરવી તે હું સારી રીતે જાણતી હતી કેતનનો પિતા જ્યાંથી પાછો ગયો હતો તે દરવાજા તરફ હું તેને જોઈ રહી હતી પછી અચાનક મને એ જ અવાજ સંભળાયો જે બે ત્રણ વાર મેં સાંભળ્યો હતો હું પાછળ વળી મેં જોયું કે જે બાળકને હું ટ્યુશન આપતી હતી તે મને આ રીતે બોલાવતો હતો મને તે જરા પણ સારું ન લાગ્યું મેં કહ્યું તને શું થયું છે હું તારી સામે જ બેઠી છું તો મને કેમ બોલાવે છે પછી કેતન કહેવા લાગ્યો મને તમારી મદદની ત્યારે અચાનક તેની માતા રૂમની અંદર આવી અને બોલતા બોલતા તે ચૂપ થઈ ગયો મેં સારી રીતે નોંધ્યું હતું કે તે તેની માતાના આવવાથી મૌન બની ગયો હતો જો હું ઈચ્છત તો પણ મેં તેને પૂછી શક્યું નહોત કે તે મને શું કહેવા માગે છે તેની માતા મારી બાજુમાં આવી અને મારી સામે જોઈને તેણે કહ્યું પ્લીઝ ટીચર ખરાબ ન માનતા હું અને મારા પતિ અમારા દીકરા સાથે સમય પસાર કરવા માંગીએ છીએ મારા પતિ ઘણા સમય પછી ઘરે પરત ફર્યા છે તો તમે કાલે આવી શકો છો આજ માટે આટલું ઘણું છે હું પણ માનસિક રીતે અસ્વસ્થ હતી કે તનનું ઘર ઝડપથી છોડવા માંગતી હતી પણ ઘર છોડતા મને ફરી એ જ અવાજ આવ્યો મેં પાછળ ફરીને જોયું તો મને ખાતરી હતી કે દારમાં કંઈક કાળું હોવું જ જોઈએ કારણ કે કેતનના ઘરેથી જ્યારે પણ હું ટ્યુશન આપવા જ હતી તે તેના ઘરની ટેરેસ પર ઊભો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો હું સમજી ગઈ કે દર વખતે મને અવાજ કરનાર બીજું કોઈ નહીં પણ કેતન જ મેં નક્કી કર્યું કે હું આવતીકાલે દરેક કિંમતે આ અવાજનો રાત જાણીને જ રહીશ પરંતુ આ વાત મારે કેતનની મમ્મીથી છુપાવી હતી કારણ કે કેતનની માતા સામે કેતન એકદમ મૌન રહેતો અને પિતાના અંતરના કારણે આવું બન્યું હોય કદાચ તેની માતા તેની સાથે તેના પિતાની પીઠ પાછળ ખૂબ જ કડક વર્તન કરતી હશે પછી મારા મનમાં આ વિચાર પણ આવવા લાગ્યો કે એ પણ શક્ય છે કે તે તેની અસલી માતા ન હોય પણ સોતેલી માતા હોય આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઘૂમી રહ્યા હતા હવે મારે બીજા દિવસની રાહ જોવાની હતી બીજા દિવસે હું સમય પહેલાં તેના ઘરે ગઈ અને મારા બાકીના વિદ્યાર્થીઓને ઝડપથી ભણાવી લીધા હતા જ્યારે હું કેતનના ઘરે ગઈ ત્યારે મને આનંદ થઈ કારણ કે તે આજે તેના ઘરે સૌ એકલો હતો તેના માતા પિતા ખરીદી માટે બહાર ગયા હતા મેં ઝડપથી ખાતરી કરી લીધી કે ઘરમાં કેતન સિવાય કોઈ નથી અને નોકરાણી મને જોઈને જ ચાલી ગઈ હું ઉતાવળમાં કેતન પાસે ગઈ અને મેં તેને કહ્યું કે મને જલ્દી સાચું કે જ્યારે હું ઘરેથી જાઉં છું તો તું મને નરમ અવાજમાં કેમ બોલાવે છે અને જો તું મારી સાથે ખોટું બોલીશ તો તારી મા જ્યારે અહીં આવશે ત્યારે હું તેની પાસે તારી ફરિયાદ કરીશ હું તેમને કહીશ તમે મને પાછળથી બોલાવો છો આ સમયે વાત કરતી વખતે મેં ધ્યાનથી કેતનના ચહેરા તરફ જોયું તેના ચહેરાનો રંગ બદલાઈ રહ્યો હતો અને તે મારી સામે ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યો હતો અને કહ્યું જો તમે મારી મમ્મીને મારા વિશે ફરિયાદ કરીને તેને આ બધું કહેશો તો પણ તે તારી વાત માનશે અને અગાઉના બે ટ્યુશન શિક્ષકોની જેમ તમને પણ આ નોકરીમાંથી કાઢી મૂકશે હું તમારા વિશે જેટલું જાણું છું મારા જીવનમાં રસ લેવાને બદલે તમારે તમારા પગાર પર વધુ ધ્યાન આપવું જોઈએ મારાથી નાના બાળકના મોઢામાંથી આવા મોટા શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ પણ હજી મારો પ્રશ્ન એ જ રહ્યો મેં તેને કહ્યું મને સીધું જ કે તું મને કેમ બોલાવે છે તેણે મને ખૂબ જ વિચિત્ર રીતે જવાબ આપ્યો તેણે કહ્યું બસ એટલું સમજી લેજો કે જેમ મને ટ્યુશન આપવા માટે તમને પૈસા મળે છે તેવી જ રીતે મને તમને બોલાવવા માટે પૈસા મળે છે મેં તેને કહ્યું તું પાગલ થઈ ગયો છે હું કંઈક પૂછું છું અને તું મને શું જવાબ આપે છે આના પર કેતન બોલ્યો હું તમને એ જ કહું છું કે શું તમે મને અહીં ભણાવવા આવ્યા છો તો આ ચીસો ચીસો કેમ કરો છો હવે હું સમજી શકતી ન હતી કે તે સેના વિશે વાત કરી રહ્યો હતો હું કોઈ બીજો પ્રશ્ન પૂછું તે પહેલાં જ અચાનક મને કારના હોર્નનો અવાજ સંભળાયો આ હોર્નનો અવાજ કેતનના માતા પિતાની કામનો હતો આનો અર્થ એ થયો કે તેના માતા પિતા આવી ગયા હતા હું તેની બુક ખોલવામાં વ્યસ્ત થઈ ગઈ અને મારા મગજમાંથી બધી વાતો કાઢી નાખી તે લોકો મને પણ પાગલ બનાવી રહ્યા હતા તેને ભણાવીને હું મારા ઘરે આવ્યો પણ ઘરે આવ્યા પછી મને આરામ ન લાગ્યો હું આખી રાત વિચારતી રહી કે હું ચેતનના વર્તનથી સારી રીતે વાકેફ છું પરંતુ તેના પિતામાં ચોક્કસપણે કંઈક ખોટું છે તેના પિતા મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોતા હતા તેની આંખોમાં મને વિંધી રહી હતી અને મારી શંકા આ વખતે સાચી સાબિત થઈ જ્યારે હું બીજા દિવસે મારો પગાર લેવા તેના ઘરે ગઈ ત્યારે કેતનના પિતાને જોઈને હું ગભરાઈ ગઈ પણ તેના પિતાને જોઈને મને આશ્ચર્ય થઈ તે સમયે મને કામ હતું મારી માતાની તબિયત બગડી ગઈ હતી જેના માટે મને પગારની જરૂર હતી મેં કેતનના પિતાને પણ આ જ કહ્યું ત્યારે કોઈએ મારા મોં પર રૂમાલ મૂક્યો અને કહ્યું અને હું બેહોશ થઈ ગઈ જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા હાથ પગ બાંધેલા જોઈને હું ચોંકી ગઈ મારા હાથ પગ બાંધેલા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી પણ આ ઘર ઓળખ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે હું ચોક્કસ કોઈ મોટી મુશ્કેલીમાં હતી અને આ લોકોનો શિકાર બની હતી કારણ કે આ ઘર કોઈ બીજાનું નહીં પણ કેતનનું ઘર હતું આનો અર્થ એ થયો કે તેના પરિવારે મને કેદ કરી દીધી હતી પણ શા માટે તે લોકો મારી સાથે શું કરવા માગતા હતા મારી પીઠના દુખાવાને કારણે મને સમજાયું કે હું ખૂબ લાંબા સમયથી અહીં બંધાયેલી છું ખબર નથી કે મારી માતા શું કરતી હશે તે મારા માટે ચિંતિત હશે કારણ કે તે રાતનો સમય હતો અને મને ઘરે જવામાં મોડું થઈ રહ્યું હતું મમ્મીનો વિચાર મનમાં રાખીને હું હાથ પગ મારવા લાગી પછી અચાનક દરવાજો ખુલ્યો અને અંદર આવતી વ્યક્તિને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે બીજું કોઈ નહીં પણ કેતન હતું મારા મોં પર પાટો બાંધવામાં આવ્યો હતો હું કોઈ પણ પ્રકારનો અવાજ કરી શકતી ન હતી પરંતુ આજે તે ચૌદ વર્ષનું બાળક મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું અને જે રીતે તે મારી તરફ જોતો હતો તે મને ઘણું બધું કહી રહ્યો હતો જો હું હિંમત હારી ગઈ હોત તો મને બહુ મોટું નુકસાન થયું હતું જ્યારે મેં મારા હાથ અને પગ મારવાનું શરૂ કર્યું ત્યારે તે હસવા લાગ્યો મારી સામે બેસીને મારા મોં પરથી ટેપ કાઢી નાખી મેં તરત જ કહ્યું કે તારી સમસ્યા શું છે તે મને બંધ કેમ કરી છે મને જવા દે મારી માતા ચિંતિત હશે મારી વાત સાંભળીને તે વિચિત્ર રીતે હસવા લાગ્યો અને બોલ્યો ટીચર તમે આટલી ઉતાવર કેમ કરો છો આજે મને નવરાશમાં તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે જ્યારે તેણે મારા ચહેરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં પોતાનો ચહેરો બીજી તરફ ફેરવ્યો અને તેનો પ્રયાસ નિષ્ફળ ગયો તેની બોલવાની રીતથી મને ખૂબ જ ખરાબ લાગ્યો આ વખતે તે મારી સામે મોટા માણસની જેમ ઊભો હતો પરિસ્થિતિને સમજીને મેં તેને કહ્યું કે તે શું ઈચ્છે છે અને તેણે આ શું કર્યું છે હું તમારી શિક્ષક છું માં સમાન છું મારી વાત સાંભળીને તેણે તાળીઓ પાડવાનું શરૂ કર્યું અને તેણે પાગલની જેમ જોર જોરથી હસતા હસતા બોલવાનું શરૂ કર્યું કે ટીચર તમે આ શું મા કહો છો હું મારી માતાને મારી માતા નથી માનતો અને તમે મારી મા બનવા આવ્યા છો તમને અહીં શા માટે રાખવામાં આવ્યા છે તમને થોડી વારમાં આ ખબર પડશે મારી સાથે શું થઈ રહ્યું હતું મેં આ વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું હું આ બધું મારા હૃદયમાં વિચારી રહી હતી ઘણા સમય પછી દરવાજો ખોલ્યો અને તે વ્યક્તિને આવતા જોઈને મને લાગ્યું કે હવે પરિસ્થિતિ મારા હાથમાંથી નીકળી ગઈ છે આ કેતનના પિતા પણ મારી સામે એવી જ રીતે જોઈ રહ્યા હતા હું આ બધા માટે તૈયાર ન હતી અને બીજું તેઓ મારી સાથે જે પણ કરવા જઈ રહ્યા હતા હું પણ આ ખૂબ સારી રીતે જાણતી હતી મેં તેના પિતા સામે હાથ જોડીને કહ્યું કે કૃપા કરીને મને અહીંથી જવા દો તમે મને અહીં બંધ કેમ રાખે છે તે પણ થોડા સમયમાં ખબર પડશે આટલું કહીને બંને પિતા પુત્ર રૂમમાંથી બહાર નીકળી ગયા તેના જતાની સાથે જ રૂમમાં અચાનક બે મોટા ઉંદરો આવ્યા જેમને જોઈને હું ડરી ગઈ ઉંદરો મારી તરફ ધ્યાન આપી રહ્યા હતા અને કદાચ લાંબા સમયથી ભૂખ્યા હતા તેથી તેઓ મને મારવાનું શરૂ કરી દીધું હું જોરથી બૂમો પાડી રહી હતી અને મારા બૂમોનો અવાજ તે લોકો સાંભળી શકતા હતા પરંતુ પિતા અને પુત્ર બંને પથ્થર બની બેઠા હતા બહારથી જોરથી ટીવી વગાડવાનો અવાજ સંભળાતો હતો આ વાત મને ખૂબ જ બેચેન કરી રહી હતી ત્યાં લોકો શું કરવા માંગે છે જ્યારે હું ખુરશી પરથી પડી ગઈ ત્યારે તે ઉંદરો ભાગી ગયા હતા તેણે મારા પગમાં ઈજા પહોંચાડી હતી આ દર્દ સહન કરી શકતી ન હતી હું હજી મુશ્કેલીમાંથી પસાર થઈ ન હતી કે ફરી દરવાજો ખુલ્યો અને તે બંને પિતા પુત્ર અંદર પ્રવેશ્યા તેના હાથમાં મોટી બોટલ હતી જેની અંદર ઘણા કાળા ઉંદરો હતા આ જોઈને મારી બધી શક્તિ વાપરી ચીસો પાડવા લાગી મારું શરીર પડસેવાથી સૌ ભીંજાઈ ગયું હતું આ લોકોએ બોટલ હાથમાં લેતા જ અચાનક હું બેભાન થઈ ગઈ આગલી વખતે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું મારા ઘરે હતી હું લાંબા સમય સુધી સમજી શકી નહીં કે આ બધું શું થયું છે મેં આંખો ખોલી તો જોયું કે મારી સામે મારી મા બેઠી હતી અને તેની બરાબર સામે કેતનની માતા હતી તે ક્રૂર વ્યક્તિની પત્ની અને તે ક્રૂર બાળકની માતા મેં તેને જોતાં જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું મારી હાલત જોઈને મારી માતા અને તે સ્ત્રી બંને ચિંતિત થઈ ગયા હું આ સ્ત્રીથી ડરી ગઈ હતી જાણે આ સ્ત્રી મારા પર ઉંદરો ફેંકશ તે મારી સામે હાથ જોડી કહેવા લાગી કે હું ખૂબ શરમ અનુભવું છું મારા પતિ જે માનસિક રીતે બીમાર છે પણ મને ખબર નથી કે તેને શું તકલીફ થાય છે તે લોકોને દુઃખ પહોંચાડવામાં ખૂબ આનંદ લે છે મારા પતિની સારવાર બીજા દેશમાં ચાલી રહી છે મને લાગે છે કે તે બરાબર થઈ ગયા છે પણ આવી જ બીમારી મારા પુત્રમાં પણ જોવા મળે છે મારા દીકરાએ તારી સાથે જે કંઈ કર્યું હું બજારમાંથી પાછી આવી ત્યારે તારી ચીસો સાંભળી તમે પહેલેથી જ બેહોશ થઈ ગયા હતા હું તમને અહીં લાવી છું મને માફ કરજો મેં મારા પતિ અને પુત્રને પાગલખાને મોકલી દીધા છે ત્યાં તેની સારવાર જરૂર થઈ ગઈ છે હું તમારાથી ખૂબ શરમ અનુભવું છું હું તમને થોડા પૈસા આપવા આવી છું આ તમારી સારવાર માટે છે હું આશા રાખું છું કે તમે મને માફ કરશો અમારા કારણે તમને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તેના ગયા પછી હું લાંબા સમય સુધી ભય સાથે જીવી પરંતુ પછી હું ધીમે ધીમે જીવનમાં પાછી ફરી આજે આ અકસ્માતને ચાર વર્ષ થઈ ગયા છે અને હું પરણિત છું પણ આજે પણ જો મને ઉંદર દેખાય તો હું તે અકસ્માત ભૂલતી નથી પણ મારી સાથે આવું કંઈ ફરી ક્યારેય બન્યું ન હતું થોડા સમય પછી જ્યારે હું એ રસ્તેથી પસાર થઈ ત્યારે મને ખબર પડી કે કેતનની માતા પણ કોઈ મોટી બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને કેતન અને તેમના પિતા સાવ પાગલ થઈ ગયા છે આ સાંભળીને મને ખૂબ અફસોસ થયો પરંતુ આજે પણ હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મને સ્વસ્થ વ્યક્તિ બનાવી દુનિયામાં મોકલીને જીવન કેવી રીતે જીવવું તે જણાવ્યું મારું જીવન હવે સારું ચાલી રહ્યું છે ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલે છે મારા પતિ ખૂબ સારા વ્યક્તિ છે મારી માતા પણ અમારી સાથે રહે છે તે દિવસથી હું જીવન ભારે ભયમાં પસાર કરતી હતી પરંતુ ઈશ્વરે ધીમે ધીમે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું જ્યારે હું તે વ્યક્તિને મળી જેની હું પત્ની છું મારા પતિ પણ ટ્યુશન ટીચર છે અને શાળામાં સારી નોકરી કરે છે તેને હું પસંદ આવી અને તેને અમારા ઘરે સંબંધ મોકલ્યો અને આ રીતે અમે બંને લગ્ન કરી લીધા અને તેણે કહ્યું હતું કે તે મારી માતાને તેની માતાની જેમ જ તેના ઘરમાં સ્થાન આપશે કારણ કે તેના માતા પિતા નથી અને તે મારી માતાની તેની માતા માને છે આજે પણ હું કેતન અને તેના પિતા જેવા લોકોથી ખૂબ ડરું છું પણ ભગવાનની કૃપા છે હું ધીમે ધીમે બધું ભૂલી રહી છું તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ